नमस्कार पादर 24 न्यूज़ में आपनो हार्दिक स्वागत छे ने समाचारों पर नजर करीशु तो महत्वपूर्ण समाचार मळी रह्या छे। पंचमहाल जिल्लाना सहरा तालुकामां फायर फाइटरनी सुविधा न होवाथी आग लागे त्यारे कूवो खोदवा जेवी परिस्थितिनुं निर्माण थतुं हतुं, परंतु राज्य सरकार द्वारा नगरपालिकाने फायर फाइटर फाळवामां आवता प्रजाजनोमां आनंद छवायो छे। हाल 90થી વધુ ગામોમાં હવે આ ફાયર ફાઈટરની ટીમ જે છે તે કામ में लागशे। पंचमहाल जिल्लाना सहरा तालुका मथके केटलाय समयथी फायर फाइटरनी सुविधा न हती, परंतु જ્યારે પણ કોઈ આગની ઘટના બનતી ત્યારે ગોધરા અને લુણાવાડાથી ફાયર ફાઈટર મંગાવવામાં આવતા હતા, ત્યારે ફાયર ફાઈટરની ટીમનો અભાવને કારણે અવારનવાર નગરપાલિકા દ્વારા ફાયર ફાઈટરની સરકાર પાસે માગણી કરવામાં આવી રહી હતી, જેને લઈને નગરપાલિકા ખાતે રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ફાયર ફાઈટર ફાળવવામાં આવ્યું છે। નગરપાલિકાના ચીફ ઓફિસર અર્જુનસિંહ તેમજ સમગ્ર નગરપાલિકાની ટીમ તેમજ નગરપાલિકાના પ્રમુખ અને સાથે રહી ઉપસ્થિત રહી બ્રાહ્મણોના વૈદિક મંત્ર ઉચ્ચાર સાથે આજે ફાયર ફાઈટર છે તેનું લોકાર્પણ કર્યું હતું। હવે 90થી વધુ ગામોમાં ફાયર ફાઈટરની સુવિધાનો હવે લાભ મળી શકશે। હા, શહેરા નગરપાલિકાની 29,000 જેટલી વસ્તી આવેલી છે અને શહેરા તાલુકાના કુલ 95 ગામો છે, જેની 2,90,000 જેટલી વસ્તી છે। શહેરા તાલુકામાં ઘણા વર્ષોથી ફાયર ફાઈટર ઉપલબ્ધ ન હતું અને અમે છેલ્લા 2 વર્ષથી પ્રયત્નો કરતો સરકારશ્રી દ્વારા શહેરા નગરપાલિકાને મિની ફાયર ફાઈટર ફાળવવામાં આવેલ છે। આગ અકસ્માતના બનાવો વખતે ઘણીવાર ગોધરા અથવા લુણાવાડાથી ફાઈટર મંગાવવા પડતા હતા અને જેથી ઘણો સમય પસાર થતો, ઘણું મોટું નુકસાન આગ અકસ્માતના બનાવો વખતે જે તે વ્યક્તિને વેઠવું પડતું હતું। હવેથી શહેરા નગરપાલિકાને આ ફાઈટર ફાળવવામાં આવેલ છે, જેનાથી દરેક ગામમાં ઝડપથી આ આગ અકસ્માતના બનાવ વખત એને મોકલી અને નુકસાન ઓછું થાય તેવો અમારો આશય રહેશે। સર આપનું નામ? હા, એસ પટેલ, ચીફ ઓફિસર શહેરા।